નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પ્રકરણ નંબર છે મિત્રો આપણું 3, એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક, બરાબર છે. અને ભાગ નંબર છે મિત્રો આપણો 2. હવે અગાઉ મિત્રો ભાગ 1 ની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા કે સંશ્લેષિત રેસાઓ કોને કહેવાય, સંશ્લેષિત રેસા એટલે શું, અને ખરેખર એ સંશ્લેષિત રેસા એ શું છે, તો એના વિશેનો અભ્યાસ આપણે ભાગ 1 ની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આગળનો જે અભ્યાસ છે મિત્રો એ આપણે આ ભાગ 2 ની અંદર જોવાનો છે. એટલે મિત્રો, તમને પાઠ્યપુસ્તકની અંદર ટોપિક નંબર 3.2 આપેલો છે, કે જે છે કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર, એના વિશેનો અભ્યાસ મિત્રો આપણે આ ભાગ 2 ની અંદર કરવાનો છે. સંશ્લેષિત રેસાઓના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં છે? તો સંશ્લેષિત રેસાઓના 4 પ્રકાર છે મિત્રો. રિયોન છે, નાયલોન છે, પોલિએસ્ટર છે અને એક્રેલિક છે. તો આ છે એ સંશ્લેષિત રેસાઓના પ્રકાર છે. તો હવે એના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 2 ની અંદર કરવાનો છે, એટલે કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર વિશે. તો જોઈએ મિત્રો, સંશ્લેષિત રેસાઓના પ્રકાર. તો હવે આપણે જોઈએ કે સંશ્લેષિત રેસાઓના કેટલા પ્રકાર છે. તો કે સંશ્લેષિત રેસાઓના 4 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે રિયોન છે, નાયલોન છે, પોલિએસ્ટર છે અને એક્રેલિક છે. તો આ બધા છે એ સંશ્લેષિત રેસાઓના પ્રકાર છે. તો એમાંનો જે પહેલો પ્રકાર છે એટલે કે રિયોન, તો એના વિશેનો અભ્યાસ આપણે અત્યારે જોઈએ. તો કે રિયોન પહેલો પ્રકાર છે. રિયોન સાથે સાથે જોશો મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં, રિયોન તો જોઈએ કે તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો છે કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શોધ ચીનમાં થઈ હતી. આપણે અગાઉ ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે રેશમના કીડામાંથી જે આપણે રેશમ મેળવીએ છીએ તો એની શોધ ક્યાં દેશમાં થઈ હતી? તો કે ચીનમાં થઈ હતી, અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. તો આગળ જોઈએ કે રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું હતું, પણ એનું સુંદર પોત સૌને આકર્ષક હતું. સમજાણ મિત્રો, આપણે કીધું કે ધોરણ 7માં આપણે અભ્યાસ કર્યો કે રેશમના કીડામાંથી રેશમના રેસાઓ મેળવવાની શું હતી, રેશમના કીડામાંથી રેશમના રેસા મેળવવાની શોધ ક્યાં થઈ હતી? તો કે ચીનમાં થઈ હતી. ક્યાં? ચીનમાં. ચીનમાં થઈ હતી, અને તે માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી. તો રેશમના રેસામાંથી મેળવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું પણ હતું અને ખૂબ જ આકર્ષક પણ હતું. એટલે રેશમના રેસામાંથી બનાવવામાં આવતું કાપડ ખૂબ મોંઘું પણ હતું અને આકર્ષક પણ હતું, એટલે કે સુંદર પણ હતું. બરાબર છે. હવે આગળ જોઈએ કે ત્યારબાદ કૃત્રિમ રેશમ બનાવવાનો પ્રયત્ન શરૂ થયો. ત્યાર પછી
શેનો પ્રયત્ન શરૂ થયો? તો કે કૃત્રિમ રેશમ બનાવવાનો પ્રયત્ન શરૂ થયો. 19મી સદીના અંત આસપાસ વૈજ્ઞાનિકો રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવામાં સફળ થયા. એટલે કે 19મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો છે એ રેશમ જેવા જ ગુણધર્મો ધરાવતા રેસા બનાવવા માટે સફળ થયા. એટલે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને આ રેસા બનાવવામાં આવ્યા હતા. તો આ રેસાને રિયોન અથવા તો કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે રિયોમ, રિયોન છે એ શું છે, એટલે કે કોને કહેવાય રિયોન, બરાબર? તો એના વિશે આપણે કીધું આપણે કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી આ રેસા બનાવવામાં આવ્યા હતા. તો તેવા રેસાને શું કહેવામાં આવે છે? તો કે રિયોન અથવા તો કૃત્રિમ રેશમ કહેવામાં આવે છે. આપણે કીધું કે રિયોન ની વ્યાખ્યા આપણે જોઈએ કે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી રેસા બનાવવામાં આવ્યા હતા. તેને રિયોન અથવા તો કૃત્રિમ રેશમ કહે છે. સમજાણો મિત્રો, એટલે લાકડાના માવા પર લાકડાનો માવ એટલે કે લાકડાનો સોલ એટલે કે એનો ભૂકો, એટલે લાકડાના માવા પર અમુક રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને રેસા બનાવવામાં આવ્યા હતા. તો તેને રિયોન અથવા તો શું કહેવામાં આવે છે? કૃત્રિમ રેશમ કહેવામાં આવે છે અથવા તો તેના તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આગળ જોઈએ, જો કે રિયોન એ કુદરતી સ્ત્રોત લાકડાના માવામાંથી મળે છે, પરંતુ તે માનવ સર્જિત રેસા ગણાય છે. હવે રિયોન છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે લાકડાના માવા ઉપર રાસાયણિક પ્રક્રિયા કરી અને આપણે એ રેસા મેળવીએ છીએ. તો લાકડું તો કુદરતી છે, તો છતાં પણ આપણે શું કરીએ છીએ એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ, એટલા માટે શું માનવ સર્જિત કહેવામાં આવે છે. તો તે રેશમ કરતા સસ્તા છે અને તેને રેશમના રેસાની માફક ગણી શકાય છે. આપણે કીધું કે રિયોન છે એ રેશમ કરતા સસ્તા છે. રિયોન છે એ રેશમ કરતા સસ્તા છે એટલે તેને રેશમના રેસા તરીકે, એટલે કે રેશમના જે રેસા છે એની જેમ જ તેને વણી પણ શકાય છે અને તેને રેશમના રેસા માફક વણી શકાય છે. રેશમના રેસાની માફક તેને વણી પણ શકાય છે. આગળ જોઈએ, તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે. તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગી શકાય છે. તેને ઘણા બધા પ્રકારના રંગો દ્વારા એને રંગી પણ શકાય છે. રિયોનના રેસાને કપાટના રેસા સાથે વણીને, ચાદરો અથવા ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. રિયોનના રેસાને કપાટના રેસા સાથે કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા
અથવા ઊન સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. તેને ઊન સાથે વણીને ચટાઈઓ પણ બનાવવામાં આવે છે. તો આ માહિતી હતી મિત્રો આપણે રેયોન વિશેની, બરાબર છે. સંશ્લેષિત રેસાઓના પ્રકાર વિશે આપણે અત્યારે આપણે જોયું કે સંશ્લેષિત રેસાઓના કેટલા પ્રકાર છે. સંશ્લેષિત રેસાઓના ચાર પ્રકાર છે. તો કે ક્યાં ક્યાં? તો કે રેયોન છે, ત્યાર પછી પોલિમર એટલે કે પોલિએસ્ટર છે, ઇક્રેલિક છે અને નાયલોન છે. તો આ છે મિત્રો સંશ્લેષિત રેસાઓના પ્રકાર છે. અને એમાંનો પહેલો પ્રકાર આપણે જોયો કે રેયોન. રેયોન વિશે મિત્રો આપણે અભ્યાસ મેળવ્યો કે રેયોન છે, ત્યાર પહેલા આપણે જોયું કે રેશમના કીડામાંથી રેશમના રેસા મેળવવાની જે શોધ છે એ ચીન દેશમાં થઈ હતી. રેશમના રેસામાંથી બનાવવામાં આવતું કાપડ કેવું હતું? ખૂબ જ મોંઘું હતું અને એ આકર્ષક પણ હતું. ત્યાર પછી રેશમના રેસ એટલે સંશ્લેષિત રેશમનો પહેલો પ્રકાર એટલે કે રેયોન. રેયોન કોને કહેવાય? શેમાંથી મેળવવામાં આવે છે? કઈ રીતે મેળવવામાં આવે છે? તો એના વિશે આપણે કીધું કે રેયોન એ લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી રેસા બનાવવામાં આવ્યા હતા. એ રેસાને શું કહેવામાં આવે છે? તો કે રેયોન અથવા તો કૃત્રિમ એટલે કે કૃત્રિમ રેશમ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોયું કે તે રેશમ કરતા સસ્તા છે અને તેને રેશમના રેસાની માફો એને વણી પણ શકાય છે. હવે આ જે રેયોનના રેસા છે એ કેવા છે? તો કે રેશમના રેસા કરતા સસ્તા છે અને તેને વણી પણ શકાય છે. તો આપણે કીધું કે રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો અથવા તો ઊનના રેસા સાથે વણીને ચટાઈઓ બનાવવામાં પણ આવે છે અને તેને ઘણા બધા પ્રકારના રંગોથી રંગીન પણ કરવામાં આવે છે. તો આ માહિતીથી મિત્રો આપણે રેયોન વિશે. તો આગળનો જે બીજો પ્રકાર છે એટલે કે નાયલોન વિશે. તો કે નાયલોનનો પ્રકાર વિશેનો અભ્યાસ આપણે આગળ ભાગ 3 ની અંદર કરીશું. નમસ્કાર.